નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ જન જનને, ઘર ઘરને સનાતન ધર્મની મૂળ પરંપરાઓની સાથે જોડી રહ્યું છે. અનાદિ આરાધ્યો છે જે પંચદેવ પૂજા છે, એ જ આપણું મૂળ છે અને એને પકડી રાખવું જોઈએ. સનાતન સહજ સૌ કોઈને સ્વીકારે છે. સનાતન એ તમામનો આદર કરે છે. સનાતન એ વસુધૈવ કુટુંબકમની વાતો કરે છે. વિરોધ કોનો હોય? જે અસત્ય હોય સત્યનો ક્યારેય વિરોધ થતો નથી. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. અસત્ય લાંબુ નથી ચાલતું. સ્વામિનારાયણ પંથ, સહજાનંદ સ્વામી મહારાજે પણ પંચદેવ પૂજાનું મહત્વ કહ્યું છે અને એમણે ક્યારેય પણ પોતે ભગવાન હોય એવી વાતો કરી નથી. ત્યારે આ જ પંથના હવે ભટકી ગયેલા સ્વામીઓ અનાપ શનાપ બોલી રહ્યા છે. વર્તમાનમાં તેમની ધર્મસભાઓમાં સનાતન ધર્મના આરાધ્યોનું વારંવાર અપમાન કરવામાં આવે છે. તેમના પુસ્તકોની અંદર સનાતનની વિરુદ્ધમાં, સનાતનની વિમુખમાં લોકોને કંઈક ખોટું પીરસવામાં આવી રહ્યું છે. સનાતનીઓએ ક્યારેય પણ સ્વામિનારાયણ પંથનો વિરોધ નથી કર્યો, પણ જ્યારે આ લોકોના કૃત્યો બહાર આવ્યા અને લોકોને ખબર પડી કે આ લોકો તો કંઈક આવું કરી રહ્યા છે, ત્યારે તેમનો વિરોધ શરૂ થયો છે. જુઓ, વારંવાર વિવાદમાં રહેતા સ્વામીઓ વારંવાર બફાટ કરે છે. જુઓ, આ વડતાલના એક સ્વામી માખોડિયારનું કેવું અપમાન કરી રહ્યા છે. એ તમારા જે હોય એ તમે બીજાને લાગવું પડે. બિન સત્સંગી હોય તમારા કાકા બાપા, જેમ કે જોબન પગી, જોબન પગી ના કુળદેવી ખોડિયારમાં, પણ હવે આવડા ભગત છે એટલે એને કુળદેવી તરીકે પછી મહાલક્ષ્મી કહેવા પડે. પણ એનો જો કોઈ સત્સંગ મૂકી દીધો હોય તો એને પછી ખોડિયારમાં કહેવાય. એવું આમ છે, પણ ઘણા પકડી રાખે હજી કુળદેવી મૂકતા નથી. કે કુળદેવી માં પાછા નારાજ થઈ જાય તો નારાજ ન થાય, પગે લાગે કે આ એક પુરુષોત્તમ નારાયણ નો ઉપાસક આ મારો હરિભગત થયો છે. મારો જે હતો પરંપરાનો ભગત એ પુરુષોત્તમ નારાયણ નો થયો છે, તેને તો આનંદ થાય. નહી તો જોબન પગી ઉપર ખોડિયારમાં કુરાજી થવા જોઈએ ને, ક્યાં આવું કે આવે. આમ છે, એ તો રાજી થાય. આમ છે, ખોડિયારમાં નહીં પ્રસાદી ના કર્યા, મારા નાવા ગયા રંગોત્સવ કરી જોબન પગીન ખેતરમાં કુવે. એટલે મહારાજ કે આ કોણ છે? તો કે મહારાજ અમારે કુળદેવી, કે બધાને કુળદેવી હોય જેટલા છે ને ગૃહસ્થો, ખબર ન હોય ગણાને, પરંપરા ના આવે ને, પરંપરાથી ચાલ્યા આવતા દેવી કુળ એને કહેવાય કુળદેવી. એમ કુળદેવ પાછા હોય પછી સમજણ આવે એમ ફેરવે પછી, કે અમે તો આ હતા, ફલાણા હતા, ફલાણા સ્વામી યોગ થયો એટલે હવે અમે તણી પેઢી થી આમાં છીએ. એમ તો મહારાજે પૂછ્યું, તો કે આ તો અમારા કુળદેવી છે. એટલે મહારાજે કપડા ભીના હતા ને એ રંગ નિસવીન માતાજી ઉપર છાંટ્યો, કે હવે તમારા કુળદેવી ને સત્સંગી કર્યા અમે. મહારાજ કે અરે ભગત, ખોડિયારમાં સત્સંગી થયા અને પછી એક પ્રસંગ બન્યો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં લખાયો, કે જયારે ભગવાન પ્રસાદી ના નહોતા કર્યા એ પેલા હિંસક વૃત્તિ વાળાઓ માનતા ઉમાનતા, હે ખોડિયારમાં મારો દીકરો માંદો છે, હારો થાય તો એક લીલું નાળિયેર બધેરશું, લીલું નાળિયેર એટલે ઓલા ઉપરથી તાજો તાજો તોડી. આપડે તેને કહી ને નાળિયેરી ઉપરથી તાજો તાજો તોડી જઈએ એને કહેવાય તરફો લીલું નાળિયેર. ઈ વધેરવાની વાત નથી, ચાર પગે હાલે એ લીલું નાળિયેર. કાતો પંડિતજી બીમાર રહે તાવ નો ઉતરે તોય પછી લીલું નાળિયેર.